गुड मॉर्निंग विद्यार्थी मित्रों, प्रकरण खास आमनोद गया तासमां मैं छठा दाखलानी तमने बात करी छे, बराबर। हवे आठमो अने सॉरी गया वक्ते मैं सातमा दाखलानी बात करी छे, बराबर। हवे आठमा दाखला ने नौमा दाखलानी बात करूँ छूँ। मित्रों ध्यान आपो, आठमो अने नौमो दाखलो, बराबर। અને છઠ્ઠા દાખલાની જો વાત તમારે કરવી હોય તો બહુ સરળ દાખલાઓ છે। છઠ્ઠા દાખલામાં હું બોલી જઉં છું, ધ્યાન આપો તમે। પાના નંબર 199 છઠ્ઠા દાખલાની વાત છે। રૂપિયા 5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો છે, એટલે કે ધર્માદા ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। રૂપિયા 4000નો માલ નમૂના તરીકે મફત વેચ્યો છે। મિત્રો, નમૂનો આપવાનો હેતુ જાહેરાત છે, તો જાહેરાત ખર્ચ ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા। રૂપિયા 8000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા, તો ઉપાડ ખાતે ઉધાર રૂપિયા 8000 તે ખરીદ ખાતે જમા રૂપિયા 8000। રૂપિયા 3000નું ફર્નિચર આપી, ફરી વાર મિત્રો ધ્યાન આપો, રૂપિયા 3000નું ફર્નિચર આપી અને 2800નો માલ, રૂપિયા 3000નું ફર્નિચર આપી ને 2800નો માલ આપણે આપ્યો છે। માલ 2800નો ઓછો થાય છે ને ફર્નિચર આવે છે, એટલે ફર્નિચર ખાતે ઉધાર રૂપિયા 2800 તે ખરીદ ખાતે જમા રૂપિયા 2800। પાંચમો વ્યવહાર, રૂપિયા 7000નો માલ અકસ્માતથી નાશ પામે, વીમા કંપનીએ 5500નો દાવો મંજૂર કર્યો છે, એટલે વીમા કંપની ખાતે ઉધાર રૂપિયા 5500। 1500 રૂપિયા નુકસાન થાય છે, અકસ્માતથી નુકસાન ખાતે ઉધાર રૂપિયા 1500 અને માલ ઓછો થાય છે 7000નો, તેથી ખરીદ ખાતે જમા રૂપિયા 7000। રૂપિયા 2000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી, ઘાલકાદ ખાતે ઉધાર રૂપિયા 2000 તે નિરાલી ખાતે જમા રૂપિયા 2000। ઘસારાની નોંધ છે, ઘસારા ખાતે ઉધાર રૂપિયા 800 તે યંત્ર ખાતે જમા રૂપિયા 800 અને પગાર ચૂકવાનો બાકી છે, પગાર ખાતે ઉધાર રૂપિયા 7800 તે ચૂકવાના બાકી પગારના દેવા ખાતે જમા રૂપિયા 7800। મિત્રો સાદી આમનોદ છે, બરાબર। સારું, આ તો મેં છઠ્ઠા દાખલાની ચર્ચા કરી છે। આઠમો દાખલો છે, પ્રેમલેટમાં પણ દર્શાવ્યું છે, ધ્યાન આપો। નીચેના વ્યવહારોની ખાસ આમનોદમાં લખો, રેણુકા પાસેથી મળે રૂપિયા 700ની નોંધ ભૂમિકા ખાતે કરી છે। હવે રેણુકા પાસેથી મળે તો આપણે નોંધ કરીએ છીએ રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે જમા, એની જગ્યાએ ભૂમિકા ખાતે, ભૂમિકાનું ખાતું ખોટી રીતે જમા થયું છે, તો આ ભૂલ સુધારના નોંધ કહેવાય। તો લખીશું ભૂમિકા ખાતે ઉધાર, જે આ ભૂમિકા ખાતે રેણુકા પાસેથી મળ્યા છે, તો આપણે આમ નોંધ શું કરીએ, રોકડ ખાતે ઉધાર તે રેણુકા ખાતે થવી જોઈએ, એની જગ્યાએ ભૂમિકા લખાઈ ગયું છે, તો ભૂમિકા ખોટી રીતે જમા થયું છે, તો ભૂમિકાને ઉધાર કરો, એટલે ભૂમિકા ખાતે ઉધાર રૂપિયા 700 જે ખરેખર કરવું છે, રેણુકાનું ખાતું જમા કરવું, તો રેણુકાનું ખાતું જમા કરીશું તે રેણુકા ખાતે જમા રૂપિયા 700। તારીખ 2, ઉપદેશના અગાઉ માંડી વાળેલ ઘાલખાદના રૂપિયા 1000 પરત મળેલ છે, જે ઉપદેશ ખાતે જમા કર્યા છે। મિત્રો, ઉપદેશનું ખાતું આપણે બંધ કર્યું છે, પણ ખોટી રીતે ઉપદેશનું ખાતું જમા થયું છે, લખીશું ઉપદેશ ખાતે ઉધાર રૂપિયા 1000, જે ખરેખર ઘાલખાદ પરતના છે, તો લખીશું ઘાલખાદ પરત ખાતે જમા રૂપિયા 1000। શર્માને ચૂકવેલ રૂપિયા 800 વર્મા ખાતે ઉધાર્યા છે, શર્માને ચૂકવ્યા છે। નોંધ કેવી થાય મિત્રો, ખરેખર નોંધ એવી થાય કે શર્મા ખાતે ઉધાર રૂપિયા 800 તે રોકડ ખાતે જમા, એની જગ્યાએ ભૂલથી વર્માનું ખાતું ઉધાર થયું છે, તો ખોટું થયું છે વર્માનું ખાતું ઉધાર, તો વર્માનું ખાતું જમા કરી દો, અને ખરેખર શર્માનું ખાતું ઉધાર કરવું છે, તો લખીશું મિત્રો આમ નોંધ, શર્મા ખાતે ઉધાર રૂપિયા 800 તે વર્મા ખાતે જમા રૂપિયા 800। વીમા પ્રીમિયમના ચૂકવેલ રૂપિયા 1200 ઉપાડ ખાતે ખોટી રીતે ઉધાર થયા, તો ઉપાડ ખાતાને આપણે જમા કરી દો, અને ખરેખર જે ખાતું ઉધાર કરવું છે વીમા પ્રીમિયમનું, તો આપણે લખીશું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર રૂપિયા 1200 તે ઉપાડ ખાતે જમા રૂપિયા 1200। ધંધામાંથી 6000નું જૂનું ફર્નિચર રૂપિયા 5800માં વેચી દીધું, નુકસાન થયું છે, ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર રૂપિયા 200 તે ફર્નિચર ખાતે જમા રૂપિયા 200। બરાબર મિત્રો, તો દાખલા નંબર 8માં તમને સમજણ પડી હશે। હવે દાખલા નંબર 9 જુઓ, નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો। મિત્રો, જ્યારે ખાતા બંધ કરવા હોય તો જે ખાતા ઉધાર થયા હોય એને જમા કરો, અને જે ખાતા જમા થયા હોય એને ઉધાર કરો, એટલે કે જે કાયમી દાખલે ખર્ચનું ખાતું કાયમ ઉધાર હોય તો એને જમા કરી દો, અને જો નફા નુકસાનને લગતો ખર્ચ હોય તો નાનું ખાતે ઉધાર કરી
અને ખર્ચનું ખાતું જમા કરો, બરાબર? તો જો વ્યાજ ખર્ચ, એ વ્યાજ એક ખર્ચ છે અને ખર્ચનું ખાતું હંમેશા ઉધાર હોય, તો એને જમા કરો. આપણે ખાતા બંધ કરવાની નોંધ કરીએ છીએ, જેને આખર નોંધ કહીએ છીએ. તો વ્યાજ ખર્ચ ખાતે જમા, હવે વ્યાજ ક્યાં જાય છે? નફા નુકસાનની ઉધાર સાઈડમાં નાનું ખાતે ઉધાર રૂપિયા 1000, તે વ્યાજ ખર્ચ ખાતે જમા. વેચાણ પરત ખાતું, મિત્રો વેચાણ જમા હોય તો વેચાણ પરત ઉધાર હોય, હવે ઉધાર છે તો વેચાણ પરતને જમા કરો. તો વેચાણ પરત ખાતે જમા રૂપિયા 3000, તે વેપાર ખાતે ઉધાર. ખરીદ પરત, હવે ખરીદી ઉધાર હોય, બરાબર છે? ખરીદ ખાતું ઉધાર હોય તો ખરીદ પરતનું જમા હોય, તો આ જમા છે એને ઉધાર કરો. ખરીદ પરત ખાતે ઉધાર રૂપિયા 2000, તે વેપાર ખાતે જમા. મિત્રો, મળેલ વ્યાજ જે આપણી આવસ થઈ છે, ઉપજ થઈ છે, અને મળેલ વ્યાજ જમા હોય તો એને ઉધાર કરો. મળેલ વ્યાજ ખાતે ઉધાર રૂપિયા 800, તે નાનું ખાતે જમા રૂપિયા 800. જાહેરાત ખર્ચ, ખર્ચનું ખાતું છે, ઉધાર હોય જમા કરો. જાહેરાત ખર્ચ ખાતે જમા અને નાનું ખાતે ઉધાર કરીશું સામે, તો નાનું ખાતે ઉધાર રૂપિયા 1500, તે જાહેરાત ખર્ચ ખાતે જમા રૂપિયા 500. પગાર ખાતું, મિત્રો ધંધાનો ખર્ચ છે અને પગાર હંમેશા ઉધાર હોય તો એને જમા કરી દો બંધ કરવા માટે. પગાર ખાતે જમા, સામે નાનું ખાતે ઉધાર કરીશું. મળેલ ડિવિડન્ડ, આવક કે ઉપજ થઈ છે, એનું ખાતું હંમેશા જમા હોય તો એને ઉધાર કરો. મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર રૂપિયા 700, તે નાનું ખાતે જમા. ખરીદ ખાતું, 8મો નંબર, ખરીદ ખાતું છે, હંમેશા ઉધાર હોય તો ખરીદને જમા કરો. અને વેપાર ખાતે ઉધાર કરીશું, વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. અને 9, વેચાણ ખાતું જમા હોય તો એને ઉધાર કરો. વેચાણ ખાતે ઉધાર, તે વેપાર ખાતે જમા. મિત્રો, આ ખાસ આમનોદનું પ્રકરણ ટૂંકું હતું, અને માત્ર આમનોદ જ હતી, પણ એટલું કે કઈ આમનોદ ક્યાં આવે છે એ તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે? તો અહીંયા આપણે આ પ્રકરણ, ખાસ આમનોદનું પ્રકરણ નંબર 8 છે, એ પૂરું કર્યું છે, બરાબર છે? ઓકે મિત્રો.